गुड मॉर्निंग विद्यार्थी मित्रों, लास्ट लेक्चर में अंदर आपने यूनिट नंबर 3 व्हाट वर यू डूइंग ना पाठ विषय में आपने अभ्यास करियो तो जेनी अंदर एक्टिविटी नंबर 3 जेनी अंदर आपने पत्र लेखन अने पत्र टीना से मीना ने पत्र लखे छे जे भूजमा रहे छे अने एनी अंदर बे प्रकारना मेळानी मुलाकात ले छे एक तो विलेज फेर जे हालोल अने पावागढ़ वच्चेना गामना मेळामां आवेलो होय छे અને બીજો છે ટ્રેડ ફેર એટલે કે વેપાર મેળો બરાબર છે જે છે વડોદરા આવેલો હોય છે અને આખા મેળાની અંદર કઈ કઈ બાબત છે શું છે દરેક વસ્તુનો ઉલ્લેખ કરવામાં આવેલો હતો તો એ આપણો મુખ્ય પાઠ છે તેને અનુલક્ષીને હવે આપણે સ્વાધ્યાય પોથીની અંદર સવાલના જવાબ પછી ટ્રુ ફોલ્સ અને અન્ય જે કઈ ગ્રામર આપેલું છે તે આપણે સોલ્વ કરવાનું છે તો સ્વાધ્યાય પોથીની અંદર આવી જાઓ પેજ નંબર 26 અને પહેલો પ્રશ્ન પહેલો પેરેગ્રાફ જે પેરેગ્રાફ વાળા સવાલ જો આપ્યા છે તે આપણે પૂરવા જઈ રહ્યા છીએ તો એક એક સવાલ આપણે સમજતા જઈએ અને તેના જવાબ લખતા જઈએ ચાલો પહેલો પેરેગ્રાફ એની અંદર ધ્યાન પહેલો સવાલ છે પહેલા પેરેગ્રાફનો વીચ ફેર ડી ટીના વિઝિટ નિયર હાલો તો કહે છે કે વીચ એટલે કે કયો ફેર એટલે કે મેળો ડી ટીના વિઝિટ નિયર ધ હાલો તો હાલો નજીકના મેળાની કયા મેળાની ટીનાએ મુલાકાત લીધી હતી તો કહે છે હાલો નજીકના કયા મેળાની ટીનાએ મુલાકાત લીધી હતી તો પહેલો પેરેગ્રાફ પહેલો સવાલ ટીના વિઝિટેડ અ વિલેજ હેર નિયર હાલો તો કહે છે ટીના વિઝિટેડ અ વિલેજ ફેર નિયર હાલો તો ટીનાએ હાલો નજીક ગામના મેળાની મુલાકાત લીધી હતી આ પહેલો સવાલ એનો પહેલો જવાબ બીજો સવાલ હાઉ ડી ટીના ગો ટુ ધ વિલેજ ફેર ટીના ત્યાં મેળામાં કેવી રીતે ગઈ બરાબર છે લખો બીજાનો જવાબ ટીના વેન ટુ ધ વિલેજ ફેર ઇન એન ઓટો રિક્ષો તો ટીના ત્યાં ઓટો રિક્ષા દ્વારા ગઈ હતી ફરીથી ટીના વેન ટુ ધ વિલેજ ફેર ઇન એન ઓટો રિક્ષો ટીના ત્યાં ઓટો રિક્ષા દ્વારા ગઈ હતી હવે વિદ્યાર્થી મિત્રો સવાલની અંદર તમને ડીડ આપેલું હોય ત્યારે ડીડ એટલે ભૂતકાળ માટે પ્રશ્ન પૂછવા માટે ડીડનો ઉપયોગ થાય તો હવે ડીડ નીકળી જાય જવાબ દેતી વખતે અને ગોનો થઈ જશે વેન્ટ તો આવા બધા સુધારા તમારે કરવા પડશે ત્યાર પછી ત્રીજો સવાલ વિથ હુમ ડી ટીના વિઝિટ એટ ધ વિલેજ ફેર તો કોની સાથે ટીનાએ ગામના મેળાની મુલાકાત લીધી હતી તો લખો ટીના વિઝિટેડ ધ વિલેજ ફેર હર પેરેન્ટ્સ તો ટીનાએ તેમના માતા પિતા સાથે જે ગામના મેળાની મુલાકાત લીધી હતી ટીના વિઝિટેડ ધ વિલેજ ફેર હર પેરેન્ટ્સ ટીનાએ તેમના માતા પિતા સાથે ગામના મેળાની મુલાકાત લીધી હતી ત્યાર પછી ચોથો સવાલ વેન ડીડ ધે રીચ ધેર તેઓ ત્યાં ક્યારે પહોંચ્યા હતા લખો તેમાં They reached there in the evening. તેઓ ત્યાં સાંજે પહોંચ્યા હતા. They reached there in the evening. તેઓ ત્યાં સાંજે પહોંચ્યા હતા. હવે આપણે નીચે તમને કીધું છે આન્સર ધ ક્વેશ્ચન સિલેક્ટિંગ ધ કરેક્ટ ઓપ્શન એન્ડ રાઇટ એ બી સી ડી
इन अ बॉक्स बराबर तो काउंस में तुम्हारे विकल्प लिखवाना छे पहला विकल्प व्हेन डिड दे गो टू द फेयर तेओ ते क्यारे गया हता तो के इवनिंग तो पहला विकल्प में आवशे सी बीजो विकल्प हाउ मेनी टेम्पल्स वर देर आउटसाइड द विलेज गामनी बाहर केटला मंदिरो छे तो के बे तेमा आवशे बी આ તમારો પહેલો પેરેગ્રાફ પૂર્ણ લખો એમાં ફટાફટ ત્યાર પછી બીજા નંબરનો પેરેગ્રાફ પહેલો સવાલ What did Tina see at the village fair? तो कई छे गामना मेला मां टीना ए कई कई वस्तु जोई हती बराबर लखो टीना सो टॉय शॉप्स स्वीट शॉप्स एंड कलरफुल बाजार ऑफ हाउस होल्ड तो टीना ए गामना मेला में कई कई वस्तु जोई थी तो टीना सो टॉय शॉप स्वीट शॉप एंड कलरफुल बाजार ऑफ हाउस होल्ड आइटम एट द विलेज फेर बराबर छे आ विलेज फेर आवशे तो टॉय शॉप એટલે કે રમકડાની દુકાન સ્વીટ શોપ એટલે કે મીઠાઈની દુકાન કલરફુલ બાજાર ઓફ હાઉસ હોલ્ડ આઇટમ એટલે કે ઘર ઘરથી વસ્તુઓને રંગીન બજાર ત્યાર પછી બીજો સવાલ વોટ વર ધ ચિલ્ડ્રન લુકિંગ એટ બાળકો ત્યાં શું જોઈ રહ્યા હતા તો લખો ધ ચિલ્ડ્રન વર લુકિંગ એટ અ સ્મોલ ટોય પ્લેન The children were looking at a small toy plane. બાળકો ત્યાં નાનું રમકડાનું વિમાન જોઈ રહ્યા હતા. The children were looking at a small toy plane. ત્યાર પછી ત્રીજો સવાલ. What showed that the children were happy? કઈ વસ્તુ જોઈને બાળકો ખૂબ જ ખુશ થઈ જતા હતા? તો લખો એમાં. The children લાકડા એન્ડ ક્લેપડા લાઉડલી ધી શોઝ ધેટ ધે વર હેપી What showed that the children were happy? કઈ રીતે બાળકો ખુશ હતા તો કહે છે કે the children laughed and clapped loudly. તો બાળકો મોઢેથી હસી રહ્યા હતા અને clapped loudly કે મોઢેથી તેઓ તાળી પાડી રહ્યા હતા. વિકલ્પ એવા છે એની અંદર પહેલો વિકલ્પ Where were the children standing? બાળકો ક્યાં ઊભા હતા? At the toy shop. એમાં આવશે A. What were the children looking at? બાળકો શું જોઈ રહ્યા હતા? તો કે toy plane એટલે એમાં આવશે D. ત્રીજું the children ખાલી જગ્યા તો લાકડા with joy and clapped એમાં આવશે C.
ચાલો ફટાફટ પેરેગ્રાફ નંબર 1 અને પેરેગ્રાફ નંબર 2 પૂર્ણ કરો. ત્યાર પછી વિદ્યાર્થીઓ ત્રીજો પેરેગ્રાફ એની અંદર ધ્યાન. વોટ વોઝ ધ જગલર ડુઇંગ. જગલર એટલે કે જાદુગર. વોટ એટલે કે શું. ડુઇંગ એટલે કે કરી રહ્યો હતો. તો જાદુગર શું કરી રહ્યો હતો. તો લખો એમાં ત્રીજો પેરેગ્રાફ પહેલો સવાલ. ધ જગલર વોઝ playing with chal. The juggler was playing with 5 balls and was keeping all of them in the air. તો કે છે જાદુગર શું કરી રહ્યો હતો. તો juggler was playing, playing એટલે કે રમી રહ્યો હતો, with 5 balls એટલે કે 5 દડા સાથે, and was keeping, keeping એટલે કે રાખવું, all of them in the air, અને દરેક દડાને હવામાં તે રોકી રાખતો હતો. તો જાદુગર છે તે 5 દડાના ખેલ કરી રહ્યો હતો અને આ 5 દડાને તે હવામાં રોકી રાખતો હતો. વોટ વર ધ ચિલ્ડ્રન ડુઇંગ. બાળકો શું કરી રહ્યા હતા. તો લખો બીજો એમાં ધ ચિલ્ડ્રન વર શાઉટિંગ ઇન એક્સાઇટમેન્ટ. બાળકો ઉત્તેજિત થઈને બૂમો પાડી રહ્યા હતા. બાળકો શું કરી રહ્યા હતા. તો બાળકો ઉત્તેજિત થઈને બૂમો પાડી રહ્યા હતા. ત્યાર પછી વિકલ્પ એક છે. વોટ ડીડ ધે સી. તેઓએ શું જોયું. તો લખો ત્રીજા પેરેગ્રાફમાં પહેલો વિકલ્પ એમાં આવશે સી. મેરી ગો રાઉન્ડ એન્ડ જાયન્ટ વ્હીલ એટલે કે નાનું ચકડોળ અને મોટું ચકડોળ. ત્યાર પછી બીજો વિકલ્પ ધ લાઉડ સ્પીકર વર પ્લેઇંગ. લાઉડ સ્પીકર પર શું વાગી રહ્યું હતું. તો કે ફિલ્મ સોંગ. તેમાં આવશે એ. ત્રીજો વિકલ્પ વોટ વર ધ ચિલ્ડ્રન ઇન ધ જાયન્ટ વ્હીલ ડુઇંગ. બાળકો મોટા ચકડોળની અંદર શું કરી રહ્યા હતા. તો શાઉટિંગ ઇન એક્સાઇટમેન્ટ એટલે કે ઉત્તેજિત થઈને બૂમો પાડી રહ્યા હતા. ચાર નંબરમાં વોટ વોઝ ધ જગલર ડુઇંગ. જાદુગર શું કરી રહ્યો હતો. તો પ્લેઇંગ વિથ ધ 5 બોલ્સ. 5 દડા સાથે તે રમી રહ્યો હતો. પાંચ નંબર વન્ડરફુલ મીન્સ એટલે કે તમારે અદ્ભુતનો મીનિંગ જણાવવાનો છે. તો એનો મતલબ થાય ગ્રેટ. એમાં આવશે બી. ચાલો લખો ફટાફટ. ત્યાર પછી ચોથો પેરેગ્રાફ. ચોથા પેરેગ્રાફમાં પહેલો સવાલ વેર વોઝ ધ સ્કૂલ ટ્રીપ. આ શાળાનો પ્રવાસ ક્યાં હતો. તો લખો એમાં ધ સ્કૂલ ટ્રીપ વોઝ ટુ અ ટ્રેડ ફેર. તો કે છે આજે વેપાર મેળો હતો. તો વેપાર મેળો કઈ જગ્યાએ હતો. તો કે એન્ડ વડોદરા એટલે કે કઈ જગ્યાએ વડોદરા. હાઉ ડીડ ધ ચિલ્ડ્રન ગો ટુ ધ ટ્રેડ ફેર. બાળકો ત્યાં કેવી રીતે ગયા હતા. તો લખો બીજો એમાં જવાબ ધ ચિલ્ડ્રન વેન્ટ ટુ ધ ટ્રેડ ફેર
બસ તો બાળકો ત્યાં બસ દ્વારા ગયા હતા અધર ચિલ્ડ્રન વેન્ટ ટુ ધ ટ્રેન ફેર બાય બસ બાળકો ત્યાં બસ દ્વારા ગયા હતા ત્રીજો સવાલ વોઝ ધેર એની એન્ટ્રી ફી એટ ધ ટ્રેન ફેર શું ત્યાં પ્રવેશ માટેની કોઈ ફી હતી તો કે ના ત્રીજામાં આવશે નો ધેર વોઝ નો એન્ટ્રી ફી એટ ધ ટ્રેડ ફેર બરાબર તો એન્ટ્રી માટેની કોઈ પ્રકારની ફી હતી નહીં ચાર નંબરનો સવાલ વોટ સ્ટોલ વર ધેર એટ ધ ટ્રેડ ફેર તો વેપાર મેળામાં કયા કયા પ્રકારના સ્ટોલ હતા તો લખો એમાં There were stalls of electronic goods like TV, VCR and music systems. તો ત્યાં કેવા કેવા પ્રકારની દુકાનો હતી તો કે ધેર વર સ્ટોલ ઓફ ઇલેક્ટ્રોનિક ગુડ્સ ઇલેક્ટ્રોનિક ની વસ્તુઓ જેવી કે ટીવી વીસીઆર એન્ડ મ્યુઝિક સિસ્ટમ ત્યાર પછી પાંચ નંબરનો સવાલ વોટ વર ધ ગર્લ્સ ઓન ધ કાઉન્ટર ડુઈંગ કાઉન્ટર ની કાઉન્ટર પર ની છોકરીઓ શું કરી રહી હતી તો લખો એમાં ધ ગર્લ્સ ઓન ધ કાઉન્ટર were answering the question of visitor with a smile. તો કાઉન્ટર પરની છોકરીઓ શું કરી રહી હતી તો કે છે ધ ગર્લ્સ ઓન ધ કાઉન્ટર વર આન્સરિંગ ધ ક્વેશ્ચન ઓફ વિઝિટર વિથ અ સ્માઈલ તો કે છે જે મુલાકાતીઓ છે તેને સ્મિત સાથે સવાલના જવાબ આપી રહી હતી હવે તમને એના વિકલ્પ આપ્યા છે ધેર વોઝ અ ખાલી જગ્યા એટ વડોદરા તો વડોદરામાં કયો મેળો હતો તો કે ટ્રેડ ફેર તો પહેલા વિકલ્પમાં આવશે ડી બીજામાં Which of the following statement is a false? નીચેનામાંથી કયું સ્ટેટમેન્ટ ખોટું છે? તો એમાં આવશે બી. We went there on Saturday. અમે ત્યાં શનિવારે ગયા. તો ઈ સ્ટેટમેન્ટ તમારું ખોટું છે એમાં આવશે બી. What was the entry fee? તો એન્ટ્રી ફી શું હતી? તો કે ત્યાં કોઈ એન્ટ્રી ફી હતી નહીં. તો ત્રીજામાં આવશે ડી. The girls were answering the question. તો સવાલના જવાબ તે કેવી રીતે આપી રહી હતી તો કે વિથ અ સ્માઈલ એટલે કે હાસ્ય સાથે ચાલો પૂરો ફટાફટ ત્યાર પછી પાંચ નંબરનો પેરેગ્રાફ એની અંદર ધ્યાન પહેલો સવાલ છે વોટ વોઝ ધ સેલ્સમેન ડુઈંગ તો કે છે વેચનાર શું કરી રહ્યો હતો તો લખો પાંચ નંબરમાં પહેલો સવાલ ધ સેલ્સમેન સેલ્સમેન વોઝ ડેમોન્સ્ટ્રેટિંગ ધ યુઝ ઓફ અ મિક્સર ગ્રાઇન્ડર તો કે છે વેચનાર શું કરી રહ્યો હતો તો કે છે મિક્સર ગ્રાઇન્ડર છે તેનો પ્રત્યક્ષ ઉપયોગ કરતા તે શીખવાડી રહ્યો હતો ત્યાર પછી તમને એના વિકલ્પ આપ્યા છે ડેમોન્સ્ટ્રેટિંગ મીન્સ વિકલ્પમાં પહેલું ડેમોન્સ્ટ્રેટિંગ મીન્સ તો કે પ્રત્યક્ષ રીતે બતાવવું તો વિકલ્પોમાં પહેલામાં આવશે એ શોવિંગ બરાબર
Which of the following statement is not mentioned in the paragraph? तो ત્યાં કયા કયા પ્રકારની દુકાનો હતી? તો કે વોશિંગ મશીન, ફ્રીજ, મિક્સર ગ્રાઇન્ડર, એમાં ટીવી હતું નહીં. તો બીજા નંબરમાં બી આવશે, એમાં ટીવી આવશે નહીં. ત્યાર પછીનો 6 નંબરનો પેરેગ્રાફ, એની અંદર ત્યાં વોટ વોઝ ધેર એટ ધ અધર એન્ડ ઓફ ધ ફેર, મેળાના છેડાના ભાગમાં શું હતું? તો લખો એમાં 6 નંબરનો પહેલો There were fast food stalls at the other end of the fair. There were fast food stalls at the other end of the fair. તો કે મેળાના છેડાના ભાગમાં ખાણીપીણીની દુકાનો હતી. બીજો સવાલ, વોટ ડીડ ટીના ઓર્ડર, વોટ ડીડ હર ફ્રેન્ડ્સ ઓર્ડર? તો ટીનાએ શું ઓર્ડર કર્યું અને તેના મિત્રોએ શું ઓર્ડર કર્યું? તો લખો બીજામાં ટીના ઓર્ડર અ ગ્લાસ ઓફ લસ્સી. Her friends ordered pizza. તો કે છે ટીનાએ અ ગ્લાસ ઓફ લસ્સી, એટલે કે એક ગ્લાસ લસ્સીનો ઓર્ડર કર્યો અને તેના મિત્રોએ પિઝાનો ઓર્ડર કર્યો. વિકલ્પમાં આપણે કહે છે વોટ વોઝ ધેર એટ ધ એન્ડ ઓફ ધ ફેર, મેળાના અંતના ભાગમાં શું હતું? તો લખો પહેલામાં, પહેલા વિકલ્પમાં આવશે સી, તો કે ફાસ્ટ ફૂડ સ્ટોર એટલે કે ખાણીપીણીની દુકાન. બીજા નંબરમાં વીચ વર્ડ ઇન ધ પેરેગ્રાફ મીન્સ એન્જોયડ ધ ટેસ્ટ ઓફ, ખોરાકનો આનંદ માણો આનો મતલબ શું થાય? તો કે સર્વડ, એનો મતલબ પણ થશે આનંદ માણો. તો એમાં આવશે વિકલ્પ બી, બીજા નંબરમાં બી. ત્રીજો વિકલ્પ, વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ નોટ મેન્શન ઇન ધ પેરેગ્રાફ, નીચેનામાંથી કઈ વસ્તુ ભાઈ નથી? તો કે કોલ્ડ ડ્રિંક, પીઝા, સ્વીટ કે લસ્સી. તો ત્રણ વસ્તુ છે ને એક વસ્તુ નથી, તો એમાં આવશે કોલ્ડ ડ્રિંક. તો એમાં ત્રીજા નંબરમાં આવશે એ, બરાબર. ત્યાર પછી તમને એના ટ્રુ ફોલ્સ આપ્યા છે, એની અંદર ધ્યાન. પેજ નંબર 29, say whether the following statement are true or a false. તો કે છે નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે લખો. પહેલું, ટીના વિઝિટેડ ધોળાવીરા. તો ટીનાએ ધોળાવીરાની મુલાકાત લીધી હતી, તો કે ખોટું. ક્વેશ્ચન નંબર 2 પહેલામાં આવશે ફોલ્સ. બીજામાં મીના વિઝિટેડ ધ વિલેજ ફેર વિથ હર પેરેન્ટ્સ. તો કે છે મીના મુલાકાત કોણે લીધી હતી? ટીનાએ. તો આ નામ ખોટું છે એટલા માટે આવશે ફોલ્સ. ત્રીજો વિકલ્પ, ધ ટ્રેડ ફેર વોઝ ઇન હાલોલ. તો વેપાર મેળો હાલોલમાં હતો. તો કે વેપાર મેળો ક્યાં હતો? તો કે વડોદરા. તો આવશે ખોટું, એમાં આવશે ફોલ્સ. ચાર નંબર, મીના લિવ્સ ઇન અ ભુજ. મીના લિવ ભુજમાં રહે છે. તો કે યસ. તો એમાં આવશે ટ્રુ. પાંચ નંબર, ટીના સો અ મેરી ગો રાઉન્ડ એન્ડ અ જાયન્ટ વ્હીલ એટ ધ ટ્રેડ ફેર. ટ્રેડ ફેર એટલે કે વેપાર મેળો. તો વેપાર મેળામાં તેણે નાનું ચકડોળ અને મોટું ચકડોળ જોયું. તો કે ખોટું. તો આવશે ફોલ્સ. છ નંબર, ધ ચિલ્ડ્રન વર લુકિંગ એટ અ સ્મોલ ટોય પ્લેન. તો કે છે બાળકો નાનું વિમાન જોઈ રહ્યા હતા. તો કે ટ્રુ. સાત નંબર, ધેર વોઝ અ જગલર એટ ધ વિલેજ ફેર. તો કે ગામના મેળામાં જાદુગર હતો. તો કે ટ્રુ. આઠ નંબર, ધ લાઉડ સ્પીકર વર પ્લેઇંગ ફિલ્મ સોંગ. તો કે લાઉડ સ્પીકર પર ફિલ્મના ગીતો વાગી રહ્યા હતા. તો કે ટ્રુ.
Now number, there was an entry fee for the trade fair. व्यापार मेला माटे प्रवेशनी टिकिट हती. आमां एक मत एवं के हती पण हकीकत हती नहीं, तो एटला माटे आपनुं जे स्टेटमेंट छे आवशे फोल्स. 10 नंबर, there were fast food stall at the village fair. तो जे गामनो मेळो हतो तेनी अंदर फास्ट फूड ना स्टॉल हता तो के नहीं, तो एमां आवशे फोल्स. चलो लखो ट्रू फोल्स फटाफट. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો તમને 4 નંબરનો પ્રશ્ન આપ્યો છે. અત્યારે આપણે ફક્ત 4 નંબરનો પ્રશ્ન કરીશું, પછી કાલે આપણે જેટલા બાકીના પ્રશ્નો બાકી છે એ બીજા લેક્ચરની અંદર ભણીશું. તો આજે ફક્ત 4 નંબરનો એક પેરેગ્રાફ આપણે પતાવી દઈએ. 4 નંબરનો પ્રશ્ન, જોઈન ધ સ્ટેટમેન્ટ યુઝિંગ એન્ડ ઓર બટ. તો તમારે એન્ડ અને બટ નો ઉપયોગ કરીને વાક્યને જોડવાના છે, તો યોગ્ય તમારે કન્જંક્શન લગાવવાના છે અને વાક્યને જોડવાનું છે. તો રાજ ઇઝ અ સ્ટુડન્ટ, દેવ ઇઝ અ સ્ટુડન્ટ, બરાબર. તો આમાં ખાલી તમારા કર્તા ફેર્યા છે, કર્મ એક જ છે, એટલા માટે એન્ડ નો ઉપયોગ થશે. તો પહેલું વાક્ય બનશે તમારું, તો પહેલું વાક્ય બનશે, લખો તમારું ક્વેશ્ચન નંબર 4, પહેલું વાક્ય લખો, રાજ એન્ડ દેવ. હવે બે નામ થઈ ગયા તો ઇઝ નીકળી જશે, એની જગ્યાએ આવશે આર. હવે એકવચનમાંથી જ્યારે બહુવચનમાં જાય ત્યારે આર્ટિકલ પણ નીકળી જાય, એ અને એન હવે નીકળી જશે. તો સ્ટુડન્ટ નું થઈ જશે સ્ટુડન્ટ્સ, બહુવચન થશે. ત્યાર પછી બીજા નંબરમાં, મોહન ઇઝ અ ફેટ, હિઝ બ્રધર ઇઝ અ થિન. તો મોહન જાડો છે, એનો ભાઈ પતલો છે, તો આની માટે બંને વાક્ય વિરોધી થઈ ગયા. આના માટે આવશે બટ. મોહન ઇઝ ફેટ બટ હિઝ બ્રધર ઇઝ થિન. તો કહે છે કે મોહન જાડો છે પરંતુ તેનો ભાઈ પતલો છે. ત્રીજું વાક્ય, સંજય હેઝ અ બાયસિકલ, અજય હેઝ અ બાયસિકલ. તો બંનેમાં જો સાયકલ શબ્દ છે, ખાલી કર્તા ફરી ગયો છે, તો આપણે કર્તાને જોડવા માટે એન્ડ નો ઉપયોગ થશે. તો ત્રીજું વાક્ય બનશે, સંજય એન્ડ અજય હેવ બાયસિકલ્સ. એમાંથી એ નીકળી જશે, એક નામ હોય તો તેની સાથે આવે હેઝ, અને અત્યારે બહુવચન છે તો એની સાથે આવશે હેવ, અને બાયસિકલ નું બાયસિકલ્સ. 4 નંબર, મિસ્ટર વ્યાસ ઇઝ અ રીચ, હિઝ નેબર ઇઝ પુઅર. તો બંને વાક્ય વિરોધી છે, તેના માટે ઉપયોગ થશે બટ. મિસ્ટર વ્યાસ ઇઝ રીચ બટ His neighbor is poor. 5 number, Preeti is eating mango, Megha is eating a mango. બરાબર, તો બંનેમાં ખાલી નામ ફરક છે એટલે એના માટે ઉપયોગ થશે એન્ડ. તો વાક્ય બનશે, પ્રીતિ એન્ડ મેઘા આર ઈટિંગ મેંગોઝ. ત્યાર પછી 6 નંબર, નીતિન ઇઝ અ સ્ટ્રોંગ, અંકિત ઇઝ અ વીક. તો બંનેમાં આવે જો તમે વીક શબ્દ આપેલો છે, નીતિન ઇઝ અ સ્ટ્રોંગ, અંકિત ઇઝ અ વીક, તો બંનેમાં અલગ અલગ છે વિશેષણ, એકમાં સ્ટ્રોંગ છે એકમાં વીક છે, તેના માટે ઉપયોગ થશે બટ. નીતિન is